मित्रों, थोड़ा समय पहला जयंत गाड़ितनी एक नवलकथा सत्य विषय आपणे वात करी, जे एमनी बहु ज महत्वाकांक्षी कही शकाय एवी नवलकथा हती। जयंत गाड़ित आम पण एक एवा सर्जक जेमणे मोटे भागे प्रतिबद्ध नवलकथाओ लखवानी कोशिश करी। ए आवृत्त जे शिक्षण जगतना प्रश्नों लईने आवी, बदलाती क्षितिज जेनी अंदर आपणे अनामत अथवा तो दलित, पण दलित वर्गनी अंदर हमेशा आपणे जे वात करता होय छे ना बदले अहींया वाघरी कम्युनिटीनी वात छे। तो आजे हुं बदलाती क्षितिजनी तमने वात करीश। जयंत गाड़ित नी एक नवलकथा खाली मननी मोजे पण अचूक वाचवी ए छे एक अस्वप्न सुखी जीवन। दक्षिण गुजरातना अनावलानी बोलीमां अने अनावलो टिपिकल अनावलो केवो होय एनी जेने पण वांचवानी इच्छा थाय एने आ नवलकथा वांचवी। सुखी जीवन क्यारे होय? ज्यारे एमां कोई सपनाओ इच्छाओ न भळे त्यारे। एक अस्वप्न सुखी जीवन, खाव पीवू मौज करवी, चाइला करे जलसा करवा, आ एक अस्वप्न सुखी जीवन नवलकथानो मूळ छे। वांचजो, बहु ज मजा आवशे। पण आजे तो हुं वात करवानी छुं बदलाती क्षितिज, क्यारेक आवृत्તની પણ વાત કરીશું। આપણે ત્યાં જ્યારે આધુનિકતાનો સૂર્ય મધ્યાને તપતો હતો ત્યારે જયંત ગાડિતે જીવાતા જીવન સાથે નાતો જાળવી રાખી કલાત્મક નવલકથા આવૃત આપી હતી। પ્રતિબદ્ધતાને અને કલાત્મકતાને બાપે માર્યા વેર નથી એ પાયાની વસ્તુ યાદ રાખવાની। ખાલી પ્રતિબદ્ધ થયા એટલે વાત પૂરી થઈ ગઈ એવું નથી, પ્રતિબદ્ધ કૃતિએ પણ કલાત્મક તો બનવાનું જ હોય। પોતાના સમયના પ્રશ્નોને વાચા આપવાનું સર્જકનું જે ઉત્તરદાયિત્વ છે એ જયંત ગાડિતે એમની મોટાભાગની નવલકથાઓમાં સુપેરે નિભાવ્યું છે। પ્રતિબદ્ધ સર્જકે પણ કળાના ભોગે પ્રતિબદ્ધતા ન દાખવવાની હોય, કળાનો ભોગ નથી લેવાનો એણે, એ વાત જયંત ગાડિત જેવા સજ્જ અભ્યાસી સર્જક જાણતા જ હોય। એટલે જ આવૃત અને બદલાતી ક્ષિતિજ બંને નવલકથા પ્રતિબદ્ધ રહીને પણ નવલકથા સ્વરૂપના માપદંડ પર પૂરેપૂરી ખરી ઉતરે છે। આવૃત સમાજના એક અત્યંત અગત્યના ક્ષેત્ર એટલે કે શિક્ષણ જગતની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને લખાય છે, તો બદલાતી ક્ષિતિજ રાજકીય સામાજિક સંદર્ભને સમાંતરે અલગ અલગ પ્રજા સમૂહના પ્રતિનિધિ એવા બે પાત્રોના આંતર બાહ્ય સંઘર્ષને આલેખે છે। આવૃત્તની જેમ જ બદલાતી ક્ષિતિજ પણ વ્યક્તિ નિમિત્તે સામાજિક સમસ્યાને સ્પર્શી લે છે। હારી થાકીને આવૃત્ત પણ બીજા અધ્યાપકો જેવો એટલે કે સમૂહનો હિસ્સો બનવા તૈયાર થઈ જાય છે। બદલાતી ક્ષિતિજનો જીવો પણ કૃતિના અંતે દારૂ પીતો, રાજકારણના ગંદા ખેલમાં સામેલ થતો આપણે જોઈ શકીએ છીએ। ટૂંકમાં આ બેઉ પાત્રો પોતાની ઈચ્છા, ઝંખના અને સપનાના જગતની શોધ પર પૂર્ણવિરામ મૂકી સમાજનું માળખું એમને જે ઢાળામાં ઢાળે તે ઢાળામાં ઢળવા બેઉ તૈયાર થઈ જાય છે। એ આવૃત્ત હોય કે પછી બદલાતી ક્ષિતિજનો જીવો હોય, સમાજના સ્થાપિત મૂલ્યો ન તો આવૃત્તને પોતાની શરતે જીવવા દે છે, ન તો જીવાને પોતાની શરતે જીવવા દે છે, એ છેલ્લે તો એને પોતાના ઢાળામાં ઢાળે છે। મને લાગે છે કે બદલાતી ક્ષિતિજ એ માત્ર જીવાભાઈ વાઘરીની કથા નથી, અમુક અંશે આ કથા રશ્મિકાંત દેસાઈની પણ છે। સવર્ણોનો દલિતો સાથેનો વર્તાવ, અનામત નીતિ તરફનો સવર્ણોનો રોષ, આ સઘળું રશ્મિકાંતના પાત્ર નિમિત્તે જ અહીં આલેખાયો છે। લેખકની નોંધ પ્રમાણે આ નવલકથાનો સમય 1981ની ગુજરાત રાજ્યની ચૂંટણી પછીનો અને ઇન્દિરા ગાંધીના અવસાન પૂર્વેનો, એટલે કે 1981
1981 થી 1984 વચ્ચેનો સમયગાળો લેખકે આ નવલકથામાં પસંદ કર્યો છે. આ કૃતિ જે સમયગાળાની વાત કરે છે ત્યારે ગુજરાત એક અનામત આંદોલન જોઈ ચૂક્યું હતું અને બીજા અનામત આંદોલનની જે 1985 થયું બીજા અનામત આંદોલનની વરવી આગ તરફ ધકેલાવાની એ તૈયારીમાં હતું. આ કૃતિ એવા સમયગાળાનો પ્રતિબિંબ ઝીલે છે જ્યારે રાજકારણમાં મૂલ્યો, સિદ્ધાંતો આ બધું વેદિયા વેળામાં ખપવાનું શરૂ થઈ ગયું હતું. એ મૂલ્યોની કોઈ કિંમત નહોતી. ભારતીય મતદાર ધર્મ કે જ્ઞાતિઓના આધારે વિભાજિત થઈ ચૂક્યો હતો. રાજકારણીઓ દલિત મત બેંકનો વરવો ઉપયોગ કરતા થઈ ગયા હતા. આ કૃતિ ભારતીય સમાજ વ્યવસ્થાના, મૂલ્ય વ્યવસ્થાના તળે ઉપર થઈ ગયેલા માળખાને પ્રતિબિંબિત કરે છે. સરકારની અનામત નીતિને કારણે વંચિતોનો એક મોટો સમૂહ ભણતો થયો, આગળ આવ્યો અને નોકરીઓમાં પ્રતિષ્ઠિત જગ્યાઓ પર ગોઠવાતો થયો. પણ જડ બની ગયેલી મનુવાદી સામાજિક વ્યવસ્થામાં તો ક્ષુદ્રને પગની જૂતી જેટલું મહત્વ પણ નહોતું મળતું. સવર્ણો દ્વારા હંમેશથી હળધૂત થતો, તિરસ્કૃત થતો આ વર્ગ ગામની બહાર રહે, સવર્ણોને માઈ બાપ માને, પોતાને સવર્ણોના પગની ધૂળ બરાબર માને. આવું માત્ર સવર્ણો જ માનતા હતા એવું નથી. સદીઓથી આ જ રીતે જીવવા ટેવાઈ ગયેલા દલિતો પણ આમ જ માનતા હતા. આ પ્રકારના ભેદભાવ, શોષણમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો જો કોઈ હોય તો એ હતો ભણતર. ભણતર માણસને ધરમૂળથી પલટી શકે છે. પણ આ દબાયેલો, કચડાયેલો વર્ગ જો ભણી ગણીને સમકક્ષ બને કે સવર્ણનો ઉપરી અધિકારી બને તો સ્વાભાવિક છે કે સંઘર્ષ તો થાય જ. આ સંઘર્ષનો અનુભવ બેઉ પક્ષ કરવાના છે. દલિત સમાજની એક વ્યક્તિ સવર્ણોની વચ્ચે નોકરી કરવા અને રહેવા માટે જાય ત્યારે બેઉ પક્ષ શું અનુભવે એનું આલેખન બદલાતી ક્ષિતિજમાં જયંત ગાડી કરે છે. મોટે ભાગે અસ્પૃશ્યતાની, દલિતોની સમસ્યાની ચર્ચા કરતી વખતે આપણે હરિજન એટલે કે SCને જ કેન્દ્રમાં રાખીને વાત કરતા આવ્યા છે. પણ જયંત ગાડી તે આ નવલકથામાં હરિજનો કરતા પણ વધારે સમસ્યાઓનો સામનો કરતી વાઘરી કોમ નિમિત્તે અનામત નીતિ, એની સામે સવર્ણોનો રોષ વગેરે તત્કાલીન સામાજિક રાજકીય પ્રશ્નોને વણી લીધા છે. જે પ્રજા દારૂ ગાળવા માટે, ચોરીઓ કરવા માટે જાણીતી છે, જેનો કોઈ ભરોસો ન કરે, જેને કોઈ ગામ વચ્ચે રહેવા ન દે એવી વાઘરી કોમનો પ્રતિનિધિ છે બદલાતી ક્ષિતિજનો નાયક જીવાભાઈ વાઘરી. વાર્તા તો માત્ર આટલી જ છે. જીવાભાઈ વાઘરી ભણી ગણી શના વાઘેલાની રાજકીય ઓથને કારણે પેટાદરા ગામમાં શિક્ષક તરીકે જોડાય છે અને રશ્મિકાંત દેસાઈના પડોશમાં રહેવા આવે છે. દલિત સમાજની એક વ્યક્તિ સવર્ણોની વચ્ચે નોકરી કરવા જાય, એમની વચ્ચે રહેવા જાય તો માત્ર દલિતે જ કશુંક અનુભવે છે એવું નહીં, પેલો રશ્મિકાંત દેસાઈ પણ કશુંક અનુભવે છે. આ બેઉના દ્રષ્ટિકોણની લેખકે વાત કરી છે. નવલકથાના પહેલા ખંડમાં સર્વજ્ઞ લેખક એટલે ત્રીજા પુરુષમાં રશ્મિકાંત દેસાઈ અને ચંદ્રિકાને કેન્દ્રમાં રાખી સવર્ણોની પ્રતિક્રિયાને વર્ણવે છે. બીજા ખંડમાં જીવાના મોઢે એના આંતરિક સંચલનો આલેખાયા છે. સવર્ણો પછાત જાતિ પ્રત્યે ચોક્કસ પ્રકારના પૂર્વગ્રહો, માન્યતાઓથી પીડાય છે સદીઓથી, અને એમાંય જો પછાત વાઘરી હોય તો ચાવી માંગતા જીવાભાઈ ચંદ્રિકાને નરમ અને સંકોચશીલ લાગે છે. પણ જેવી ખબર પડે કે એ વાઘરી છે એ જાણતાની સાથે ચંદ્રિકાનો અભિપ્રાય બદલાઈ જાય છે. આ વાઘરી છે, એનો બાપ ચોર છે, દારૂ ગાળે છે, એ વાત વધારે મહત્વની થઈ જાય છે. આ ભણેલો ભણેલો નરમ દેખાતો સામે ઉભેલો માણસ કેવો છે એ હવે ગૌણ થઈ જાય છે. આપણે બધા આજે પણ માત્ર પૂર્વગ્રહોથી જ ચાલીએ છીએ એ સમજી શકાય.
વ્યક્તિ ગૌણ બની જાય છે. તતડી ઉઠેલી ચંદ્રિકા પોતાના પતિને કહી દે છે, વાઘરી એટલે વાઘરી, આપણે નથી રહેવું એવાના પડોશમાં. વાઘરી તો ચોરી કરે, દારૂ ગાળે, ખાવામાં તે માંસ મચ્છી. નવલકથાના પ્રથમ ખંડમાં બનેલી ઘટનાઓ પ્રત્યેની જીવાની ચૈતસિક પ્રતિક્રિયાઓ બીજા ખંડમાં પ્રગટ થાય છે. આના કારણે બેઉ ખંડ પરસ્પરને પૂરક સાબિત થાય છે. ત્રીજો અને ચોથો ખંડ કૃતિની કેન્દ્રવર્તી ઘટનાને કોઈ રીતે ઉપકારક થઈ શક્યા નથી. પ્રથમ ખંડમાં રશ્મિકાંત દેસાઈના પાત્રના પરિમાણો સુપેરે પ્રગટ થાય છે. આખી જિંદગી લોકસેવાના કાર્યોમાં હળિયાપાટી કરનાર પાક્કા ગાંધીવાદી કીકુભાઈ દેસાઈનો દીકરો રશ્મિકાંત મૂળ દક્ષિણ ગુજરાતનો સુખાળવો જીવ, દક્ષિણ ગુજરાત એટલે સુખાળવો, પણ એના ભાગે રહેવાનું આવ્યું ચરોતરના ધૂળિયા ગામમાં. જવું હતું અમેરિકા, પણ બાપના આદર્શોને કારણે પેટાદરા જેવા ધૂળિયા ગામમાં ટાંટિયા ઘસવાના વારો આવ્યો. શેકી નાખતી ગરમી અને રવરવતી ધૂળમાં અકળાતા દેસાઈ સતત ચરોતરના સુક્કાભટ્ટ પ્રદેશને વતનના રંગીન માહોલ સાથે, લીલાછમ માહોલ સાથે સરખાવ્યા કરે છે. પિતાએ માત્ર સેવા જ કરી, કોઈ મેવા ન તો પોતે ખાધા ન બીજાને ખાવા દીધા. મિત્રો અમેરિકા જતા રહ્યા અને પોતે બાપને કારણે આગળ વધી જ ન શક્યો એવું માનતો રશ્મિકાંત દેસાઈ આદર્શો, સિદ્ધાંતો, ગાંધીજી કે કોંગ્રેસનું નામ સાંભળતાની સાથે ભડકો થઈ ઉઠે. પડોશી શાહની વતનમાં બદલી થતા જીવા વાઘરી માટે ઘર ખાલી પડ્યું એટલે એ પડોશમાં રહેવા આવે અને એ ચૂંટણીમાં ઊભો રહે, એ જીતી જાય, એના કારણે ઘર ખાલી કરવું પડે. વળી નોકરીમાં બોસ પણ પાછો બીસી, ઓછી લાયકાતવાળો, આ બધા ઉકળાટનો માર્યો દેસાઈ સતત ધૂંધવાટ ઠાલવાતો જ રહે છે, ઠાલવતો જ રહે છે. આ બધો વાંક પેલા ટોલિયા ગાંધીનો છે, એણે આ બીસાઓનો પક્ષ લીધો એટલે ખલાસ. પછી બધાએ એને ફટવી માર્યા. દેસાઈના દલિતો વિશેના વિધાનોમાં મોટા ભાગના સવર્ણોના વિચારોના પડઘા પડતા આપણે સાંભળી શકીએ છીએ. રશ્મિકાંત ભડભડિયો અનાવિલ છે એટલે બોલી નાખે છે અને બીજા બોલતા નથી, ફરક માત્ર આટલો જ છે, બાકી મનમાં તો બધાને સરખી લાગણી છે. બીસી છોકરાને શું સંસ્કાર આપવાના? માણસમાં કઈ સંસ્કાર જોઈએ, મેનર્સ જોઈએ, કેમ ઉઠવું, કેમ બેસવું, કેમ બોલવું, કેમ ચાલવું, જે પોતે જ અસંસ્કારી હોય તે વળી છોકરાને શું સંસ્કાર આપે? દેસાઈ બધાને કહેતો ફરે છે. અનામત આંદોલનના શું હાલ થયા તે જોયું ને? હું તમને પૂછું છું કે આ વાઘરી નિશાળમાં આવી છોકરાઓને શું સંસ્કાર આપવાનો? સાપનો ભરોસો થાય પણ વાઘરીનો નહીં. આવું બબડતા દેસાઈના પક્ષે નોંધવું હોય તો એટલું નોંધી શકાય કે દેસાઈ મનમાં આવે તે જેવું લાગે તે બોલી દેનારો અનાવલો છે, પણ જીવાભાઈ પડોશમાં રહેવા આવે પછી એમની સાથેના સંબંધોમાં રશ્મિકાંત દેસાઈ જરાય દિલચોરી કરતા નથી. પૈસો એ જ સાચી અને નક્કર વસ્તુ છે અને એ સિવાયના બધા આદર્શો પોકળ છે એવું દ્રઢપણે માનતા દેસાઈના પાત્ર નિમિત્તે આપણે ત્યાં સરકારી ખાતાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર પણ ગાડીત સાહેબે એક નજર નાખી લીધી છે. ખાઓ પીઓ અને જલસા કરો એવું વલણ ધરાવતા જીવન મૂલ્યો, નૈતિકતા કે સિદ્ધાંતો કશા સાથે કશો જ નાતો ન ધરાવતા એક બહુ મોટું ટોળું જે આપણા સમાજમાં વસે છે એનો રશ્મિકાંત દેસાઈ એ પ્રતિનિધિ છે. પૈસા લીધા વગર જે માણસ કોઈનું કામ નથી કરતો તે સતો થઈને પાછો દેશની ચિંતા કરે છે. આપણને તો આ દેશને એની સંસ્કૃતિની ચિંતા થાય છે, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, આવું બોલનાર પોતે જરાય ઓછો ભ્રષ્ટાચારી ના હોય. આપણા મોટા ભાગના અધકચરા ડાયાઓ જેવી જ દલીલ રશ્મિકાંત દેસાઈ પણ કરે છે. એ કહે છે, વર્ગવિહીન સમાજ શક્ય જ નથી, બધાની શક્તિ સરખી હોય સમાજ હશે ત્યાં વર્ગ હોવાનો જ. રાજા ભોજ અને ગાંગો તેલી સરખા કેવી રીતે બની શકે? જેનામાં શક્તિ વધારે હોય એ આગળ જાય, નબળાને આગળ કરવાથી તો દેશનું સત્યાનાશ નીકળી જશે. દેસાઈ અને દેસાઈ જેવા અનેક લોકો એ વાત ભૂલી જાય છે કે જીવાને તક જ ન મળી હોત તો એ ભણત કઈ રીતે, અનામત હોત જ નહીં તો એને નોકરી કોણ આપત,
ભણ્યા પછી પણ જો દલિતને સામાન્ય પ્રવાહમાં ભળવા ન દેવાતા હોય તો ભણતર વગર તો સામાન્ય પ્રવાહમાં ભળવું અશક્ય જ. ઉજળિયાતોને હવે ભગવા પહેરવાના આવવાના છે એવું બોલતો દેસાઈ હતાશાનો માર્યો, આવું પણ બબડે છે એ જ લાગનો છે આ દેશ. યુવાનો અને બુદ્ધિશાળી લોકો નાસી જાઓ અહીંથી, આદિવાસીઓ હરિજનો વાઘરીઓને આપી દો રાજ, તીર કામઠા અને ધારિયા લઈને ફર્યા કરો બધા. દેસાઈને પૈસા ખાઈને ખોટું કરવામાં, પૈસા વગર કામ ન કરવામાં જરાય શરમ નથી, કારણ કે એના માટે સૌથી મહત્વની જો કોઈ એક ચીજ હોય તો એ છે પૈસા. એ કહે પણ છે, આદર્શ ફાદર્શ સાલા નકામા છે, ફના થઈ જાઓ, હોય ભાગ્યમાં તો મળે થોડી ઘણી કીર્તિ. કીર્તિ એટલે શું? મરો એટલે છાપાવાળો નોંધ લે, બે ચાર શોક સભા ભરાય, વધારે જાણી તો બન્યો તો ક્યાંક એકાદું પૂતળું મૂકી દે. પછી શું? કૂતરા પર કબૂતર ને ચકલા બધા ચર્ક્યા કરે, કૂતરા પગ પોળા કરીને મૂતરે, બીજી ત્રીજી પેઢી ભૂલી ગઈ હોય કે કીકુ દેસાઈ કોણ ને મગજ નાયક કોણ. શું કરવાની આવી ફનાગીરીને? બાપ પાસે પૈસા હોત તો ક્યારનો અમેરિકામાં સેટલ થઈ ગયો હોત. આવું માત્ર રશ્મિકાંત જ માને છે એવું નથી, છોટુભાઈ જેવા પણ એવું જ માને છે. એમની દ્રષ્ટિએ પણ નિષ્ઠાવાન દેશ માટે ખપી ખૂટનાર કીકુભાઈ દેસાઈ એ વેદિયા છે, અને એનો ભ્રષ્ટાચારી દીકરો રશ્મિકાંત એ હોશિયાર. આપણે અહીં બદલાતા સમાજમાં જીવન મૂલ્યો પણ કેવી રીતે બદલાઈ રહ્યા છે એ જોઈ શકીએ છીએ. આમ તો દેસાઈ જે સમયગાળામાં ભાજપના નામની માળા જપી રહ્યો છે ત્યારે દેશ આખામાં ભાજપને હજુ 10 બેઠક નહોતી મળતી, પણ એક વિશિષ્ટ પ્રકારની જનૂની વિચારસરણીના બીજ વવાઈ ચૂકેલા આપણે અહીં જોઈ શકીએ છીએ. કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણ સિવાય કંઈ કર્યું જ નથી, હિન્દુઓમાં કોઈ એકતા જ નથી. આ પ્રકારનો બબડાટ પછીથી આવનાર સમયની માનસિકતા પ્રગટ કરે છે. દેસાઈ તલાટીને કહે છે, આ દેશના હવે પછીના 25 વર્ષ ભયાનક છે. હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ વિનાશના પંથે છે. કમનસીબે આ વિધાનનો પૂર્વાર્ધ આ દેશ માટે આપણે સાચો પડેલો જોઈ શકીએ છીએ. એટલે કે આ દેશ માટેના પછીના 25 વર્ષ એ ભયાનક છે, એટલું તો વિધાન સાચું પડ્યું. છેલ્લા 25 વર્ષ આ દેશે સાંસ્કૃતિક એકતાની દ્રષ્ટિએ અતિશય કપરા કાઢ્યા છે. જીવા વાઘરીની જીત નક્કી થતી જાય એમ દેસાઈની સિગરેટો વધતી જાય છે. ચંદ્રિકા સાથે વગર કારણે વડજકે આવેલો દેસાઈ એને જીવાભાઈને ત્યાં ખાવાનું આપવા જતી રોકે છે. જીવાની જીત જાહેર થતાની સાથે ઢગલો થઈ જતો દેસાઈ બબડે છે, આ દેશમાં ઇન્દિરાના નામે પથરા પણ તરી જાય. આજે આપણે એવું નરેન્દ્રભાઈ માટે કહી શકીએ છીએ જે ત્યારે ઇન્દિરા માટે કહેવાતું હતું. પળવાર માટે દેસાઈને બાપના નામે ચૂંટણી લડવાનું મન થઈ આવે છે. ભાજપની માળા જપતો દેસાઈ બાપના નામે ચૂંટણી જીતવાનું સપનું જુએ, પોતાની જાતને હાર તોરાથી લદાયેલી જુએ ત્યાં એની હતાશાની પરાકાષ્ઠા. કારણ કે બાપ તો પાકો કોંગ્રેસી હતો અને દેસાઈ માને છે તો કોંગ્રેસ તો ભ્રષ્ટ ખતમ થઈ ગયેલી મુસ્લિમ તુષ્ટિકરણ કરતી પાર્ટી, પોતે બીજેપીમાં માને છે, પણ જીતવા માટે બાપનું નામ જરૂરી છે. જીવાભાઈ વાઘરીની વર્ષોની એક જ ઝંખના હતી, સંસ્કારી વાતાવરણ, સંસ્કારી વાતો અને સંસ્કારી રીતભાત. કોઈ ગાળાગાળી નહીં, કોઈ મારામારી નહીં, દારૂની વાસ નહીં. શનાભાઈ વાઘેલાની મદદથી સવર્ણોની બાજુમાં ઘર મળ્યું એ સાંભળી જીવો મીઠી મૂંઝવણ અનુભવે છે. વર્ષોથી સંગોપી રાખેલું સપનું પૂરું થવા જઈ રહ્યું છે એનો આનંદ છે, તો સામે સંકોચ પણ એટલો જ છે. સદીઓથી દબાઈ ચંપાઈને રહેવાની આદત, સવર્ણો પ્રત્યેનો અહોભાવ એના અંગે અંગને કોચલાની જેમ સંકોચી દે છે. એક પાણીનો ગ્લાસ કે એક મીઠા બોલથી એ ન્યાલ થઈ જાય છે. જીવો જે પરિવેશમાં મોટો થયો છે એમાં દારૂ ગાળવાવાળા બાપ અને ભાઈ છે, દારૂ વેચતી બીડી ફૂંકતી અને ગાળો બોલતી માં છે. રોજ માંસ મચ્છી ખાવા ટેવાયેલી ભૂત ભૂવા ડાકલા અને તાવીજમાં માનતી પત્ની છે. મન થાય ત્યારે ખાતર પાડી જેલવાસ ભોગવી આવતા પડોશીઓ છે. આ બધાની વચ્ચે મોટો થયેલો
ભણવાને કારણે સુધરી ગયેલો જીવો સગા ભાઈ કે બાપ સાથે સંબંધ નથી રાખી શકતો, ત્યાં સગાઓ કે ઓળખીતાઓની તો વાત જ ક્યાં। પોતાની જ્ઞાતવાળા કોઈને મળવા નહીં માંગતો જીવો હવે દાતણ વેચતા વાળ ગોઠિયા રમણની બૂમને પણ અવગણે છે। વાસના કોઈને પોતાના આંગણે નથી આવવા દેતો। પત્નીને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે, આપણા લોકોનો કોઈ ભરોસો નહીં, ક્યાંક હાથ બાથ મારે તો મારી આબરૂ જાય। દારૂથી ગંધાતા બાપને પણ એ મોઢે જ કહી દે છે, તમને પગે લાગુ, આવા ગંધાતા શરીરે મારે ત્યાં ન આવો। માને પણ કહે છે, માં તું મને કહે, મારા છોકરા મારે આ વસ્તી જોડે રમાડવા, રોજ ચોરી દારૂ મારામારી ગાળાગાળી પોલીસના ચક્કર, એની વચ્ચે હું રહું એવું મારી આબરૂ શી। જીવાના ઘરના લોકોની એક જ ફરિયાદ છે, તું ભણ્યો એટલે કોઈનો ના રહ્યો। અહીં એક વિશિષ્ટ સમસ્યા તરફ આપણું ધ્યાન જવું જોઈએ। દલિત વંચિત પ્રજામાંથી જે ભણે આગળ વધે એ પોતાના લોકોથી અળગા થઈ છેડો ફાડી નાખીને જીવવા મથે છે। પોતાના લોકોને ઓળખવામાં શરમ અનુભવતા જીવાની ભાગેડુ વૃત્તિ પાછળ સવર્ણોનો વિશ્વાસ જીતવાની છાની વૃત્તિ પણ ખરી। હું માત્ર દલિત પીડિત વાઘરી માટે છે એવું નહીં કહું, હું આ મુસ્લિમો માટે પણ છે એવું પણ કહું, કારણ કે મેં પણ આખી જિંદગી આ જ કર્યું। વધારે ને વધારે મુસ્લિમ ઓળખથી દૂર જવાની અને વધારે ને વધારે હિન્દુ ઓળખ તરફ જવાની કોશિશ કરી, પણ સરવાળે કશું હાંસલ થતું નથી। જીવો પોતાના સમાજ સાથેના સંબંધો કાપી નાખે, સવર્ણોથી પણ વધારે શુદ્ધ ભાષા બોલે, માંસ મચ્છી કે દારૂ કશાને હાથ ન લગાડે, તો એ સવર્ણ એનો સ્વીકાર કરે છે ખરા? જવાબ ના જ હોય। મકાન માલિકને મળવા ગયેલ જીવાને જે સુફિયાણી સલાહ મળે છે એ માથું ફેરવી દે એવી છે, તારી બાજુમાં અનાવિલ બ્રાહ્મણ છે, સાચવીને રહેજે, જાત ન બતાવતો નહીતર મારી આબરૂ જશે। જીવાને આ સલાહ હથોડા જેવી લાગે છે, પણ નાનપણથી આવો સાંભળવાની ટેવ પડી ગઈ છે। કોઈ કંઈ પણ કહી જાય એ ચૂપચાપ સાંભળી લેવાનું। ભણતો ત્યારે પ્રોફેસર દવે વારંવાર સંભળાવી જતા, સરકારે જમાઈ બનાવી મૂક્યા છે, વિજ્ઞાન ટેકનોલોજી આ પ્રજાના ભેજામાં ક્યાંથી ઉતરે, ગામના છોકરા પણ અલ્યા દેવી ગણિત શીખવવાની, દેવી પૂજક દેવી ગણિત શીખવવાની, એવું તુચકારમાં સંભળાવી જાય। નિશાળના આચાર્યને મળવા જાય ત્યારે આવો કે બેસો એવું કંઈ કહેવાને બદલે એ નર્યો તિરસ્કાર વ્યક્ત કરે છે। ઘર માટે પૂછે તો અતિ તોછડાઈથી, અહીં ખાલી નથી, મિયાં કે ખ્રિસ્તાના મહોલ્લામાં તપાસ કરો એવું સંભળાવે છે। દલિતોના ધર્માંતરણ પાછળના કારણો શોધનારને અહીંથી જવાબ મળી રહેવાની પૂરી શક્યતા છે। જન્મે હિન્દુ હોવા છતાં હિન્દુ સમાજ દ્વારા વારે વારે હડધૂત થવા કરતા અન્ય ધર્મો જો સમાનભેર સ્વીકૃતિ આપતા હોય તો હારેલ થાકેલ માણસ ચોક્કસ એને શરણે જવાનો। શાળામાં કંઈ ન શીખવતા, વિદ્યાર્થીઓને ટ્યુશન માટે ફરજ પાડતા એવા શિક્ષકો જીવાને સતત હડધૂત કરે છે। બીસી શિક્ષકો ક્લાસમાં જઈને શીખવતા જ નથી। સરકારનું રક્ષણ એટલે હેડમાસ્તરને ગાંઠે નહીં, પણ આપણે અનુભવે એટલું શીખ્યા કે આપણું કામ વ્યવસ્થિત કરવું, પછી ટ્યુશનો આપણને જ મળે, એમાં સરકાર ક્યાં વચ્ચે પડવાની। વર્ગમાં શુદ્ધ ચરોતરી બોલતા કંઈ ન ભણાવતા શિક્ષકોની આવી વાતોથી આપણને નર્યું હસવું આવે। જીવો સૌથી સારું ગણિત ભણાવે છે એવું નિશાળના વિદ્યાર્થી પણ કહે છે, છતાં જીવા પાસે કોઈ વિદ્યાર્થી ટ્યુશન માટે ન જાય એનું ધ્યાન શિક્ષકો તો ઠીક, પણ આચાર્ય સુદ્ધા રાખે છે। બીજા શિક્ષકો કરતાં સારું ભણાવી શકતો, સવર્ણો કરતાં વધુ શુદ્ધ ભાષામાં વાત કરી શકતો, જીવો સતત હડધૂત થવાને કારણે હતાશ થઈ પોતાના મામાને પૂછી બેસે છે, મામા ભગવાને બધા માણસને સરખા કર્યા તો આ ઊંચ નીચ કોણે કર્યા, કેમ આ ઊંચા લોકો આપણને માણસમાં જ નથી ગણતા? પણ મામા તો એટલા સરળ જીવ છે કે સદીઓથી ચાલ્યા આવતા ઊંચ નીચના ભેદને એમણે સ્વીકારી લીધેલ છે। જીવાની માં જીવનના અનુભવના નિચોડ રૂપે કહે છે, હારું જીવન જીવવાનું કોને ન ગમે, પણ હારું જીવન જીવવા કોણ દે હે? ને વાત પણ ખરી છે, જ્યાં કોઈ સીધા મોઢે વાત કરવા તૈયાર નથી,
પડોશમાં રહેવા તૈયાર નથી. ત્યાં ધારો કે આ લોકો પ્રામાણિક જિંદગી જીવવાનું નક્કી કરે તો પણ કઈ રીતે જીવે? કઈ ન કર્યું હોય ત્યારે પણ ચોરીનું આળ કે પોલીસના દંડા વાઘરીવાસની દિશા જ દેખે. કદાચ એની પ્રતિક્રિયામાં જ જીવાના બાપ જેવા દાંડ માણસો પાકતા હશે ને, જેથી પોલીસ તો ઠીક પણ શના વાઘેલા જેવા લાઠ રાજકારણી પણ જીવાના બાપથી ડબાય. જીવાનો બાપ મંગળ સવર્ણોને નકામા માને છે. એ દાંડ માણસ જીવાને પણ સવર્ણોનો ભરોસો કરવાની ના પાડે છે. એ કહે છે, ઉચ્ચ વૈણના વાદ રહેવા દે જીવા, ઈ લોક બધું નકામું. બાપનું આ તારણ કારણ વગર તો નહીં જ આવ્યું હોય. એની પાછળ દલિતોનો સદીઓનો અનુભવ બોલે છે. સવર્ણોના પડોશમાં આવ્યા પછી તરતના દિવસોમાં જીવનને જગત બદલાઈ ગયેલું લાગે છે. આમ તો બે ગામ વચ્ચે માત્ર 5 માઇલનું અંતર છે, પણ એટલામાં એને વિશ્વ આખું બદલાઈ ગયેલું ભાસે છે. કારણ કે રહેણી કરણી વચ્ચે સદીઓનું અંતર છે. પત્નીની ઉછળતી યુવાની સામે નપુસંકતા અનુભવતો જીવો દેસાઈની પત્ની ચંદ્રિકાના સભ્ય પહેરવેશ, વર્તાવ, દેખાવ, એની રસોઈ આ તમામ પ્રત્યે આકર્ષણ અનુભવે છે. પત્નીને વાસમાં જ ગમે છે, કારણ કે ત્યાં બીડી પી શકાય, દારૂ ઢીંચી શકાય, માંસ મચ્છી ખાઈ શકાય, દારૂ ગાળી દારૂ પી છાકટા થઈને ફરતા, ચોરી કરતા, બકરા કુકડા વધેરતા, ભૂવા ડાકલા ધૂણાવતા વાસવાળાઓ વચ્ચે જીવો પોતાની જાતને સાવ એકલો અનુભવે છે. અહીં કોઈ સાથે એનો મેળ બેસે એમ નથી, પોતે કોઈ કામનો નથી એવું અનુભવતો અકળાયેલ જીવો વાસ છોડી ગામમાં નીકળે તો દેવી માહતર એવું એને સાંભળવું પડે છે. દેવી પૂજક, દેવી માસ્તર. એને લાગે છે જાણે બધી આંખો મારા પર મંડાયેલી છે, જાણે મારા પર વાઘરીની છાપ ચોંટેલી છે. ક્યાંય કોઈ મારું નથી, પોતે સાવ એકલો છે એવી પીડા એને ઘેરી વળે છે. જીવાની આ એકલતાને કોઈ અસ્તિત્વવાદી એકલતા સુધી ખેંચવાની જરૂર નથી. પોતાને કોઈ સમજે, સાથને હૂંફ આપે એવા સાથી કે સંગાથીના અભાવમાંથી પેદા થયેલી આ એકલતાને જીવાની સામાજિક પરિસ્થિતિ સાથે વધારે નાતો છે. જીવાની અપેક્ષા તો પડોશી રશ્મિભાઈની જેમ, એક સામાન્ય માણસની જેમ સુખી થવા જેટલી જ છે. ચૂંટણી લડવી, નેતા થઈને કાળાધોળા કરવા, આમાંનું કશું જીવાના સ્વભાવમાં નથી. પણ પત્નીને જાતીય સ્તરે સંતોષી નહીં શકતો જીવો એની બધી જીદ પૂરી કરવા માટે લાચાર છે. પોતાને ન ગમતી વાતોમાં પણ એ પત્નીના શરણે જાય છે. દાખલા તરીકે પત્નીને ગમતું ડંકાવાળું ડોલક ઘડિયાળ લાવવું, ગુજરાતી ફિલ્મ જોવા જવી, બાપના ગામ જવું, અને આટલું સુખ તો લેવા દો કઈ રડતી શનિની જીદે રાજકારણના કળણમાં ધકેલાવું. શના વાઘેલા જેવા ખંધા રાજકારણીના હાથનું પ્યાદું બનવું. એક લાચારીમાંથી જીવો બીજી લાચારી તરફ ધકેલાય છે. પોતાની જાતને પીછાને કલગી વગરનો મોર માનતો જીવો ભયાનક ઓથાર તળે જીવે છે. ધારો કે પત્ની છોડીને જતી રહે તો બે વચ્ચેની વાત બધે ફેલાઈ જાય. જીવા માટે એક બાજુ સામાજિક સંઘર્ષ છે, બાપ સાથેની લડાઈ છે, તો બીજી બાજુ પત્નીને સંતોષી નહીં શકવાનો વલોપાત છે. મન એક ખાડામાંથી નીકળી બીજા ખાડામાં પડે છે. જીવાને થાય છે ક્યારેય ખાડા વગરની સમથળ ધરતી પર નિરાતે ચાલવાનું આવશે ખરું? સામાજિક સ્તરે સતત વ્યક્તિત્વ રાસ અનુભવતા જીવાને ઘરમાં પત્નીની નાચતી નજર અને એની ફાટ ફાટ થતી યુવાની મૂંઝવે છે. ફૂલેલ ફાલેલ દેહ અને યુવાનીનો તોર લહેરાવતી શનિ નમાલા પતિ પાસે ધાર્યું કરાવી જાય છે. શનિનું મૂળ દુઃખ શરીરની વણ સંતોષાયેલી ભૂખ છે, પણ એ પ્રગટ થાય છે લડાઈ ઝઘડા કે રુદન દ્વારા. રડતી રડતી એ કહેતી જાય છે, થાચી ગઈ છું આ ભેમણિયા ખાવાથી, આપણે નહીં રહેવું આ ઉચ્ચ વર્ણમાં. બીડી પીતી, દારૂ પીતી, માંસ મચ્છી ઉડાવતી, સોમા સામે આંખ નચાવતી શનિ રૂવે રૂવે પાકી વાઘરણ છે. એને પડોશીના ઘરના ફ્રૂટ સલાડ કે શિખંડ, એમની રહેણી કરણી કે શોખ કશામાં રસ નથી. એ એમનાથી જરાય પ્રભાવિત પણ નથી. શનિ અને જીવાની માં બેઉ આ બાબતે એકમત છે, એ વર્ણના હવાજ આપણે કોઈ કામના નહીં, એમનું ને આપણું હંધુય જુદું.
જીવાને ચૂંટણી લડવા કરતા વર્ગખંડનું પવિત્ર વાતાવરણ જીવન રસથી છલછલતા વિદ્યાર્થી વધુ આકર્ષે છે, પણ એના મન પર થયેલા સતત આઘાતોએ એને ચૂંટણી લડવા ઉશ્કેર્યો. પત્નીની જીદ ઉપરાંત ગામનો તિરસ્કાર, સ્ટાફ તરફથી અવમાનના અપમાન, સ્ટાફની પાર્ટીમાં આમંત્રણ ન મળવું, આ બધા પરિબળોએ ભેળા થઈ એને ચૂંટણી લડવા માટે ઉશ્કેર્યો. શના વાઘેલા માટે જીવો ભલે કેવળ એક પ્યાદું હોય, પણ જીવવા માટે તો ચૂંટણી એ તમામ પ્રશ્નોમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો છે. જીવવા માટે સત્તા ગામમાં ઊંચા માથે ચાલવાનો પરવાનો છે. જીવાને ખબર છે કે જીત્યા પછી જાતિ ગૌણ થઈ જવાની અને આ ધુત્કારનારા બધા પૂજવા માટે તૈયાર થવાના. જે જીવા વાઘરી સાથે ગામમાં કોઈ સીધા મોઢે બોલવા તૈયાર નહોતું, એને વિધાનસભાની ટિકિટ મળતાની સાથે જ બધા સામા મોઢે વાત કરવા જાય છે. જીવામાં પણ કેવું પરિવર્તન આવે છે, એની કપડાની ઢબ, બોલવા ચાલવાની ઢબછપ બધું બદલાઈ જાય છે. આત્મવિશ્વાસથી છલકાતો જીવો સાવ નોખો જ માણસ બની જાય છે. અંતે આ પરિવર્તન જીવાને સાવ સામા છેડાનો માણસ બનાવી દે છે, એના પોતાના સપનાથી સામા છેડાનો માણસ. જિંદગીભરની મૂડી ડિપોઝિટ પેટે આપી દેતા જીવો મૂંઝાય છે. પણ ભારતીય રાજકારણની તાસીરથી પરિચિત શના વાઘેલાનો જવાબ કેવો છે? ચિંતા ન કર, ખર્ચીશ એનાથી 10 ગણા વધારે મળશે. કોંગ્રેસની ટિકિટ એટલે નગદ લગડી એવું પણ કહે છે. તું બિલકુલ ચિંતા ન કર જીવા, તારે બધે બસ મોઢું દેખાડી દેવાનું, બાકી મત તો જે રીતે ખેરવાતા હશે એ જ રીતે ખેરવાશે. જીવા જેવા સત્વાદી પક્ષમાં રાખવાનો હેતુ લોકોને રાજી રાખવાનો, બાકી એના હાથમાં સુકાન ન સોંપાય એવું શના વાઘેલા એના મોઢે જ કહે છે. અહીં આપણી લોકશાહીની વરવી બાજુ પ્રગટ થતી જોઈ શકાય છે. પ્રચારના રઝળપાટ દરમિયાન જીવા સામે રોજિંદી લાગતી વાતો નવા રૂપે ઉઘડતી જાય છે. કોઈ ગામમાં પાણી નથી, ક્યાંક લાઇટ નથી, ક્યાંક નિશાળ નથી, તો ક્યાંક નિશાળ છે પણ માસ્તર નથી, ક્યાંક દવાખાનું નથી, એસટીની સગવડ નથી, રસ્તા નથી, ટપાલ નથી, નથી નથી નથીની જાણે કે અનંત હારમાળાનો કોઈ અંત નથી. ડીડીઓ, મામલતદાર, કલેક્ટર બાય બાય ચાયણીની જેમ નજર નાખો ત્યાં સુધી તુમારશાહીનું વિષ ચક્ર ગંધાતા ફદફદી ગયેલા ગુમડા જેવું થઈ ગયું છે, જેમાં જીવા જેવા કહેવાતા લોક પ્રતિનિધિ કંઈ ફેરફાર કરી શકે એમ નથી. ચૂંટણીની આગલી રાતે શના વાઘેલા જીવાને લઈ મારતી જીપે વિશેક ગામ ફરી વળે છે. જીવો કહે છે, શું કર્યું એ રાતે એ રહસ્ય કોઈને નહીં કહું, કેટલાક રહસ્યો રહસ્ય જ રહેવા જોઈએ, માનવ જીવન એ રહસ્ય પર જ ટકી રહ્યું છે, નહીંતર ક્યારનું ભાંગી ગયું હોત. જોકે ભારતીય મતદાર માટે આ રહસ્યનો તાગ મેળવવો જરાય અઘરો નથી. છેલ્લી રાતે કાં તો પૈસા વેચાતા હોય, કાં તો દારૂ, કાં તો ચીજ વસત. જીવો સામાજિક શારીરિક લાચારીથી ઉગરવા ચૂંટણી લડવા તૈયાર થયો, પણ ત્યાં જુદા જ પ્રકારની લાચારી એને ઘેરી વળે છે. વારે વારે એના ખાવા પીવા બોલવા બાબતે ટપારતો શનો વાઘેલો પરાણે દારૂ પાતો, શનિને હુકમ આપતો, એની સામે આંખ નચાવતો શનો એને ભૂંડ જેવો, જીન જેવો લાગે છે. શનાના કચડી નાખતા ઓથાર સામે કંઈ ન કરી શકતા જીવાનો આક્રોશ, એના સપનાઓ અને એ જ્યારે દારૂ પીને જે સનેપાત એની અંદર પ્રગટ થાય છે. શનકી, મારી આંખે પાટા બાંધ, જીન આવ્યો છે, મારે નથી જવું. સાલી શેતાન, તું એની સાથે ક્યાં નાસી જાય છે વંતરી? ઘરની બધી વસ્તુ પર અધિકાર ભોગવતા શના વાઘેલાની દરેક વાત હોંશે હોંશે માનતી પત્ની શનિ સામે નપુસંક જીવાનો આક્રોશ બીજી કઈ રીતે પ્રગટ થઈ શકે? રશ્મિભાઈને ઘર ખાલી કરાવતા શનાનો સ્વાર્થ જો ભાવક પારખી શકતો હોય તો જીવો તો પારખે જ ને. સપનાઓની દુનિયામાં શનાને પહોંચી વળતો જીવો વાસ્તવની ભોંય પર ઉભો રહીને કંઈ કરી શકે એમ નથી. એનું આ દીવા સ્વપ્ન એના આક્રોશને આબાદ વ્યંજિત કરે છે. એનું દીવા સ્વપ્ન છે, મારી સામે સ્મિત કરતો શનો વાઘેલો ઉભો રહ્યો. સાલો શેતાન, મેં દાંત કચકચાવ્યા, લાંબા ડગલા ભરતો ઊંચો ને ઊંચો પોળો ને પોળો થતો એ મારી સામે આવે છે. રૂના પોલને ઉપાડતો હોય એટલી હળવાશથી મને ઉપાડે છે અને હું અનંત અવકાશમાં દિશાહીન બનીને તરું છું.
એકાએક હવાના એક ધક્કાથી શનાના શરીર પર એની નસ દુખે કે તૂટે નહીં એમ આવીને બેસી જાઉં છું. મારું વજન પછી વધતું જાય છે. મોં ખોલવાનો, ચીસ પાડવાનો એને કોઈ સમય નથી. હું જીવો વાઘરી એ નિર્જીવ ઢોલ પર નાચું છું. મહુડાની પહેલી ધારના શીશાને શીશા ગટગટાવું છું. બકરાનું તાજું તાજું લોહી એના પર છાંટું છું અને પછી કાળા કાળા લોહીની લથપથ શનાના ફાટેલા ડોળા જોઈ હું હસું છું, હસ્યા જ કરું છું. જીવાના દિવા સ્વપ્ન દ્વારા વ્યંજના સ્તરે લેખકે એક કરતાં વધુ જગ્યાએ દાયરું નિશાન પાડી લીધું છે, પરંતુ બધી જગ્યાએ એના દિવા સ્વપ્ન ઉપકારક થયા છે એવી વાત સાથે સંમત થઈ શકાતું નથી. ક્યાંક ક્યાંક એ ચોંટાડેલા હોય, આયાસી હોય એવું પણ લાગે છે. કૃતિને ખંડમાં વહેંચીને વાત કરવી મને જરૂરી લાગતી નથી. આમ પણ એકમેકને પૂરક થતા પ્રથમ બે ખંડ પછી શના વાઘેલાના મોઢે કહેવાતો ત્રીજો ખંડ અને મંગળ એટલે કે એના બાપના મોઢે કહેવાતો ચોથો ખંડ પોતાની અનિવાર્યતા પુરવાર કરી શકવા જેટલા સક્ષમ થઈ શક્યો નથી. નૈતિકતા, સિદ્ધાંતો કે મૂલ્યો સાથે જેને દૂરનો નાતો નથી એવો શનો વાઘેલો પહેલી ધારનો દારૂ પીતો, શનિની લચકાતી યુવાની પર લાળ પાડતો કાછડી છૂટ માણસ છે. છેલ્લી કોટીના રાજકીય દાવપેચ ખેલી જાણતો શનો જરૂર પડે ગાંધીજી અને અહિંસા અને એવી તેવી વાતો પણ કરી શકે છે. આપણા આજના મૂલ્યનિષ્ઠાના નામે મીડા જેવા, તળિયા વગરના લોટા જેવા નેતાઓનો શનો વાઘેલો સાચો પ્રતિનિધિ છે. એની વાતો અને વર્તનમાંથી તત્કાલીન ભારતીય રાજકારણની વરવી છબી પ્રગટ થાય છે. જોકે ચૂંટણીમાં જીવાની પસંદગી પાછળ શના વાઘેલાનું એક ખોડિયારનો દીધેલો છે એવું કારણ ગળે ઉતરતું નથી. મૂળ તો માથું કાઢતા જતા હરીફ મોહન વારાને હરાવવો, પછાત જ્ઞાતિનો ભણેલો દબાયેલો કહ્યાગરો ઉમેદવાર લાવવો અને એ નિમિત્તે એના દાંડ બાપને વશ કરી પોતાના પક્ષે લેવો, જીવાની રૂપાળી પત્નીની નાચતી આંખ, આ બધા કારણો જીવાની પસંદગી માટે પૂરતા અને પ્રતીતિકર છે અને એ પહેલા બે ખંડમાંથી પ્રગટ થાય જ છે. એટલે શના વાઘેલા દ્વારા કહેવાયેલા ખંડથી નવલકથાના પરિમાણમાં કોઈ ફરક પડતો નથી. હા, પહેલા બે ખંડમાં જળવાયેલી વસ્તુ સંકલનની જે ચુસ્તી છે એ પછીના બે ખંડમાં શિથિલ બની જાય છે. લેખકે અહીં પ્રસંગો, સંવાદો, દ્રશ્યોની મદદથી કેટલી બધી વાત વગર કહે સૂચિત થવા દીધી છે. સીધી સાદીને સરળ વાતચીતમાંથી બે વર્ગ વચ્ચેનો ભેદ, તત્કાલીન રાજકારણ, કોંગ્રેસની સામે પ્રતિબળ તરીકે આકાર લઈ રહેલ ભાજપની વિચારસરણી, રાજકીય, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે સંપૂર્ણ મૂલ્યરાસ, આ બધું એકાદ બે જગ્યાએ પ્રગટ થઈ જતી મુખરતાને બાદ કરતા કૃતિમાંથી આપોઆપ વ્યંજિત થઈ શક્યું છે. આ વાસ્તવવાદી સર્જક પોતાના પરિવેશમાંથી, પોતાના અનુભવ જગતમાંથી પાત્રો પ્રસંગો લઈ આવે છે, પાત્રોની વૈયક્તિક છબી ઉપસાવે છે, પણ અંતે તો એને સામાજિક સમસ્યાના પ્રતીક તરીકે ઢાળે છે. બાહ્ય ઘટનાઓની સમાંતરે પાત્રોનું સંકુલ આંતરજગત, એમના સપનાઓ, આશાઓ, હતાશાઓનું જગત પણ પ્રગટ થાય છે. આ કૃતિમાં એક ચોક્કસ સમયગાળાની સમસ્યા પર સ્પષ્ટપણે આંગળી મુકાયેલી હોવા છતાં એમાં ભારતીય રાજકારણના એક ચોક્કસ સમયગાળાની વિગતો આવતી હોવા છતાં એને દસ્તાવેજી કૃતિ કહી શકાય એમ નથી. કારણ, અહીં વ્યક્ત થયેલી સમસ્યાઓ આઝાદ ભારતમાં અગાઉ પણ હતી અને હજી પણ એવી ને એવી જ છે. આ વરવા સામાજિક વાસ્તવને જયંત ગાડીતે સીધી સાદીને સરળ ભાષામાં સમાજના બે વર્ગના પ્રતિનિધિ દ્વારા આપણી સામે મૂકી આપી છે. પાત્ર આ કે તે વર્ગનું પ્રતિનિધિ હોવા છતાં પાત્ર ભાષા એને પોતિકું પરિમાણ બક્ષે છે. લગભગ દરેક પાત્ર એના પોતિકા પરિમાણને કારણે આપણા મન પર એક વિલક્ષણ છાપ છોડી જાય છે. જીવા વાઘરી અને શના વાઘેલાની શિષ્ટ ગુજરાતી, દેસાઈ ચંદ્રિકાની શુદ્ધ સુરતી, અન્ય પાત્રોની ચરોતરી, જીવાના મા બાપની વાઘરી બોલી અને ખાસ તો શનિના એ બોલીમાં વ્યક્ત થતા છણકા, અહીં પ્રસંગોને ઉઠાવ આપવામાં પાત્ર જેટલો જ પાત્ર ભાષાનો પણ ફાળો છે. લેખ છે જ એટલે થોડુંક ટૂંકાવીને વાત કરું છું. આઝાદી પછી વિશિષ્ટ પ્રકારની સમસ્યાનો સામનો કરતો દેશ
સામાજિક રાજકીય અને પરિણામે સાંસ્કૃતિક સ્તરે જે ખળભળાટ અનુભવતો હતો, એક વિશિષ્ટ કહી શકાય એવી કટોકટી તરફ ધકેલાઈ રહ્યો હતો, એનું બદલાતી ક્ષિતિજમાં ચિત્ર રજૂ થયું છે, જેના વિશે સમાજશાસ્ત્રી પણ નક્કર અનુમાન ન કરી શકે એવું આવનારા સમયનું નિરાશાવાદી લાગે એવું ચિત્ર બદલાતી ક્ષિતિજમાં જયંત ગાડીતે રજૂ કર્યું છે. અહીં સંવાદી સમાજ નિર્માણ થવામાં કેટકેટલા પરિબળો અવરોધરૂપ બને છે તે જોઈ શકાય છે. સૌથી મહત્વનું પરિબળ રૂઢ મનુવાદી માનસ તો ખરું જ, પણ એને વકરાવતું રાજકારણ સૌથી ગંભીર પરિબળ બનીને સામે આવે છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સામાજિક સ્તરે જે સંઘર્ષ મંડાવવાનો, માંડલ પંચ જેવા રાજકીય હથિયારોથી એ કઈ હદે વકરવાનો, એનું સૂચન અહીં જોઈ શકાય છે. અહીં સમાજનું જે ચિત્ર રજૂ થયું છે એ પૂરેપૂરું વાસ્તવિક છે. વ્યક્તિગત સમસ્યાના સ્તરે પ્રગટ થતી સંવેદના હકીકતે સમૂહની પીડાને વ્યક્ત કરે છે. જ્ઞાતિ કે ધર્મના નામે ધૂણતા થયેલા ભૂતો વ્યક્તિને ખતમ કરી અને ટોળાનો એક ભાગ બનાવી દે છે. મારા કે તારાના સાંકડા વર્તુળને વળોટીને ક્યાંક આપણા વર્તુળમાં પ્રવેશવા મતતી વ્યક્તિ ક્યાંયની રહેતી નથી. પારકા ધુતકારે છે અને પોતિકાને એ પારકો લાગે છે. સમાજની આ કડવી વાસ્તવિકતા લેખક જીવાના પાત્ર દ્વારા વ્યક્ત કરી શક્યા છે. પોતાના સમયની સમસ્યાને વાચા આપવાનું ઉત્તરદાયિત્વ નિભાવતા જયંત ગાડીતે પ્રતિબદ્ધતા અને કલાત્મકતાને બાપે માર્યા વેર નથી એવું આવૃત ઉપરાંત બદલાતી ક્ષિતિજમાં પણ પુરવાર કર્યું એનો આનંદ વ્યક્ત કરી શકાય. અને આની વધારે ચર્ચા જેણે પણ વાંચવી હોય એણે મારો બદલાતી ક્ષિતિજ વિશેનો લેખ મેળવી લેવું.